વલસાડના ધરમપુરના સ્વર્ગવાહિની નદી પરના પુલનો લોકોએ જાતે જ લોકાર્પણ કર્યું છે. આજે નાણામંત્રીના હસ્તે લોકાર્પણની જાહેરાત કરાઈ હતી. લોકાર્પણની તારીખ લંબાવતા પ્રજાએ જાતે જ પુલ ખોલી દીધો. છેલ્લા 14 મહિનાથી બ્રિજ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે અને પ્રજાને વારંવાર તારીખ પર તારીખ જે અપાઈ રહી હતી, પ્રજાએ જાતે જ નક્કી કર્યું કે અમે જાતે જ ખોલી દઈશું અને આખરે આમ જનતાએ, પ્રજાએ આ પુલ સ્વયં ખોલી દીધો છે. આ પુલનું કામ ચાલુ થયું અને અંદાજે 14-15 મહિના થઈ ગયા હતા. પુલ બનીને તૈયાર થઈ ગયો હતો, મંડપ પણ બની ગયો હતો, પણ કોઈ કારણસર એન્જિનિયર અને એ લોકોએ 9 તારીખના બદલે 12 તારીખની પાછી ડેટ લંબાવી હતી અને પ્રજા કંટાળી ચૂકી હતી 14 મહિનાથી. તો પ્રજાએ સ્વયંભૂ પુલને ચાલુ કરી નાખ્યો છે. કેટલી સમસ્યા પડતી હતી, બંધ હતો તો? સમસ્યા એટલે જે અગણિત સમસ્યાઓ હતી, કારણ કે આવા જવા માટે પ્રોપર રસ્તો હતો નહીં. ફેમિલી જોડે જે બાળકો જોડે જે બાઇક ઉપર જતા હતા તે પડી જતા હતા વારંવાર. ઘણા વ્યક્તિઓને ઈજા પણ થઈ હતી એટલે પ્રજા કંટાળી ચૂકી હતી ને નેતાઓને ટાઈમ મળતો ન હતો ઉદ્ઘાટન કરવાનો, એટલે પ્રજાએ સ્વયંભૂ આજે પુલનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. હવે કોન્ટ્રાક્ટરનું ને એન્જિનિયરનું એવું કહેવું હતું કે ભાઈ હોળીના ટાઈમે થોડા માણસો રજા પર હતા અને સ્ટ્રાઇક ને આ તે બધી, મતલબ એ લોકોની મતલબ બહાનાખોરી હતી જે હતી. એ લોકો ટાઈમ પર જો શું બધું સમયસર કામ પૂરું ના કરી શક્યા, એના કારણે આ પુલને ખોલવામાં વિલંબ થયો છે. હવે એક એક 1.5 વર્ષથી અમે લોકો આ વ્યાપારના ધંધાના ક્ષેત્રમાં જૂજી રહ્યા છે, તો પણ એ લોકો એવું કહે છે કે ભાઈ આ તારીખે ઓપન કરશું, આ તારીખે, મતલબ તારીખ પે તારીખ આપી રહ્યા છે પણ એ લોકો ઓપન કરી નથી રહ્યા. તો અમે બધા ભેગા મળીને એવું વિચાર્યું કે અમે ચાલુ કરી દઈએ, પછી તમારે જ્યારે જે રિબિન કાપી હોય જે કરવું એ કરી શકો છો. સમસ્યામાં તો આપણા ધરમપુર હાથીકાના વિસ્તારના તમામ જે રહેવાસીઓ છે, દુકાનદારો છે, એ આજે લગભગ 14-15 મહિના સુધીનું આ સમયગાળો નીકળી ગયો છે. અને બાયપાસ રોડ આપ્યો છે કે કોઠીફળિયામાંથી જે રસ્તો આપ્યો છે, આજે એ કોઠીફળિયા રસ્તાની હાલત જુઓ તો અત્યારે 2 સીટ ડબલ સીટ જવું હોય તો પણ ત્યાં કોઈ બી માણસ પડી જાય એવી હાલત છે. અને હજુ પણ જો હજુ એ જ રસ્તાએ અમારે જવાનું અને વારંવાર ફરી ફરીને જવાનું આવે તો એ સૌથી મોટી સમસ્યા છે અમારા માટે. અત્યારે બાયપાસ રોડનું કામ પણ ચાલી રહ્યું છે તો તે રસ્તે બી અત્યારે જવામાં ખૂબ જ તકલીફ પડે છે અને એ કારણસર આ અમે પગલું ભર્યું છે અને આ સ્વયંભૂ અમારે ખોલવું પડ્યું છે.